ખાતરમાં કરવામાં આવેલા ભાવ વધારાને લઈને તેમજ જૂના ભાવે રાસાયણિક ખાતરનું વિતરણ શરૂ કરવા બાબતે રજૂઆત કરવા રાજકોટમાં ભારતીય કિસાન સંઘના આગેવાનો કૃષિમંત્રી આરસી ફળદુના ઘરે પહોંચ્યા હતા. હાલ ગામડાઓમાં કોરોનાને લઈને ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. ખેડૂતોને કોરોનાને લઈને પણ ઘણી મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. તેમાં હવે ખાતરમાં કરેલો ભાવ વધારો ખેડૂતોને પડ્યા પર પાટું સમાન છે, જે તાત્કાલિક પાછો ખેંચવા અને જૂના ભાવે રાસાયણિક ખાતરનું વિતરણ કરવાની માંગ ઉઠવા પામી છે. કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખિયા દ્વારા કૃષિમંત્રીને આ બાબતે ટેલિફોનિક રજૂઆત કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈ પ્રત્યુત્તર ન મળતા અંતે કિસાન સંઘના આગેવાનો આરસી ફળદુના ઘરે જ રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં પોલીસ દ્વારા કિસાન સંઘના તમામ આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. જનરલ અમે મળવા જાય છે કે આ ખાતર માં ભાવ વધારો લાગુ પડ્યો તો તાત્કાલિક છે તો ખેડૂતો માટે બહુ મુશ્કેલીનો સમય છે. ખેડૂતો આ ભાવ વધારો સહન ન કરી શકે એટલે કૃષિમંત્રીને ફોન કર્યો હતો, પણ કોઈ કારણોસર ફોન ઉપર કોન્ટેક્ટ ન થતા. કૃષિમંત્રી પણ એક ખેડૂત આગેવાન છે અને ખેડૂતોના નેતા છે. તો આજે અમે રાજકોટના એ લોકલ રહેવાસી છે, તો રાજકોટ ભારતીય કિસાન સંઘની ટીમ અને કૃષિમંત્રીને ઘરે આજે આવેદનપત્ર દે અને વાત કરવાના છે કે જે મોંઘવારી પ્રમાણે ખેડૂતોની જણસોના ભાવ વધતા નથી તે પ્રમાણે ખેતીના ખર્ચ વધી રહ્યા છે. આજે ખાતરની અંદર 58% જેવો આવો મબલક જ્યારે વધારો થયો છે તો એ ખેતી સહન ન કરી શકે નહીં. ખાલી અમે આવેદનપત્ર દેવા આવેલા છીએ અને એ એક ખેડૂત આગેવાનની અમારી ફરજ છે કે આ અત્યારે ખેડૂતોની મુશ્કેલી છે. ક્યાંય અત્યારે પહેલો આજ 3 દિવસ પહેલાં અમે કલેક્ટરને પણ આવેદનપત્ર આપેલું છે, નથી આપ્યું એમ નહીં, શરૂઆતથી જ અહીંયા નથી આવ્યા. તો આ લોકલ છે તો અમે એને વાત કરશું કે ભાઈ આવડો મોટો ભાવ વધારો ખેડૂત સહન ન કરી શકે તો તાત્કાલિક આની અંદર ભાવ ઓછો કરે, કારણ કે ખેડૂતોની જણસોના ભાવ વધતા નથી અને ખાતરનો આવડો મોટો ભાવ વધે છે તો સરકાર આની ઉપર તાત્કાલિક એક્શન લે અને ખેડૂતોને રાહત મળે એવા પગલાં લે 100%. આવી વાત હકીકત જોઈ તો ખાતરનું આ છેલ્લા ફેબ્રુઆરી મહિનાથી 2-3 વખત જાહેરાત થઈ અને 2-3 વખત મુલતવી દીધો. હકીકત ખેડૂતો પણ માટે મુશ્કેલી છે. હાલની તકે અત્યારે આગોતરું વાવેતર થઈ રહ્યું છે, ખાતર લેવું પડે એમ છે, ક્યાંય ખાતર મળતું નથી અને આવા સમયે ખાતર ઉપર સરકારે વિચારણા કરવી જોઈ તો તાત્કાલિક બેઠક બોલાવી અને 24 કલાક થી 48 કલાકમાં આનો નિર્ણય થાય એવો પ્રયત્ન કરવો જોઈએ.